સુરત શહેરમાં અવારનવાર વખત હિટ એન્ડ રનની ઘટના બનતી રહી છે, ત્યારે ફરીથી એક ઘટના સામે આવી છે જેમાં એક ચાલકે કાબુ ગુમાવતા વધુ લોકોને ઉડાવ્યા છે. જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સરથાણા પોલીસે તજવીજ હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ ફિલ્મી સ્ટાઇલના નથી, પરંતુ આ દ્રશ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં થયેલ હિટ એન્ડ રનના. જી હા, બનાવ એમ છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પરમ સુખ ગુરુકુળ સોસાયટી પાસે કાર લઈને જતો એક ઈસમ કાબુ ગુમાવતા કાર ચાલકે રસ્તા પર બેઠેલા ફેરિયાઓની માથે કાર ચડાવી દીધી હતી. આ બનાવને પગલે લોકટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું અને બચાવની કામગીરી હાથ ધરી હતી. કારની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવારથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ સ્થાનિકોએ કાર ચાલકને પણ પકડી પાડી હોવાની વાત હાલ સામે આવી રહી છે. જોકે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં સાફ દેખાઈ આવે છે કે કાર પૂર ઝડપે આવે છે અને ત્યારબાદ કાર ચાલક કાબુ ગુમાવતા કેટલાક લોકોને ઉડાવે છે, જેમાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બનાવને પગલે હાલ તો સરથાણા પોલીસે કાર કબજે લઈ કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેવી રીતે કાર ચાલક કાર હંકારી રહ્યું છે તેના પરથી અનેક સવાલો ઊભા થયા છે. શું કાર ચાલક દારૂના નશામાં હતો કે પછી સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, તે તો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.